નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે સ્વાધ્યાય 4.3 નો આપણે અહીંયા દ્વિઘાત સમીકરણના સૂત્ર આધારિત રીત આપણે અહીંયા કરવાની છે. સૂત્ર આધારિત રીત આપણે સૌથી પહેલામાં ઇન્ટ્રોડક્શનમાં આપણે વાત કરેલી હતી કે એમાં તમારે ડી એટલે વિવેચક અને વિવેચક તમારે શોધવો પડે. તો વિવેચક માટેનું સૂત્ર છે કે ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4AC. તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ પહેલાં ચેક કરી લેવાનું કે એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 અને ડીની વેલ્યુ છે એ પ્લસમાં મળે માઇનસમાં મળે ઇઝ ઇક્વલ ટુ 0 મળે. તો ત્રણ પ્રકારની મળી શકે એવી શક્યતા હોય. આ ત્રણેય પ્રકારની શક્યતા આધારિત એના ત્રણ વિકલ્પ મળે કે જો ડી બરાબર 0 હોય તો બે સમાન બીજ મળે, જે આપણે ઇન્ટ્રોડક્શનની અંદર આખી આખી નોંધ છે તમને લખાવેલી છે. 0 હોય તો સમાન બીજ મળે, ડી ઇઝ ઇક્વલ ટુ માની લો કે માઇનસમાં આન્સર આવ્યો તો એનો બીજનો ઉકેલ મળે નહીં, અને જો ડી ઇઝ ગ્રેટર ધેન 0 એટલે કે કોઈ ધન વાસ્તવિક સંખ્યા મળે તો એના બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે. તો આ બધી માહિતી છે એ તમે ઇન્ટ્રોડક્શનમાં જાશો એટલે મળી જશે. તો અહીંયા આ પ્રકારના દાખલા શોધવા માટે દાખલા નંબર 1 કંઈકની રકમ આવી છે કે 2x² માઇનસ 7x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ સમીકરણ છે એને આપણે દ્વિઘાત સમીકરણની હારે કમ્પેર કરવાનું થાય એટલે આપણે લખીએ કે દ્વિઘાત સમીકરણ x² પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા. હવે આની સાથે સરખાવવાનું થાય એટલે અહીંયા એ છે તો અહીંયા કેટલા છે, 2 છે. તો આપણે એની વેલ્યુ કરી 2 મળે, એ જ પ્રમાણે બી એ અહીંયા માઇનસ 7 મળે. બી બરાબર માઇનસ 7 અને નિશાની સાથે લેવું ખાસ જરૂરી છે, ને સી બરાબર અચલ પદ એટલે 3 મળે. એટલે અહીંયા પહેલાં એ બી અને સીની આપણે વેલ્યુ મેળવી લેવાની થાય, પછી તમારે શું શોધવાનું થાય તો કે વિવેચક ડી. વિવેચકને કેપિટલ ડી દ્વારા દર્શાવાય છે અથવા તો ડેલ્ટાની નિશાની દ્વારા પણ દર્શાવી શકાય છે. તો કેપિટલ ડી ઇઝ ઇક્વલનું એનું સૂત્ર છે કે બી સ્ક્વેર માઇનસ 4AC. તો બી આપણે મળ્યો તો કે માઇનસ 7 નો સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ સી, એટલે 2 મળ્યા તો 2 મૂકીશું અને એ 2 મળ્યા તો 2 મૂકીશું અને સી 3 છે તો 3 મૂકીશું. એટલે અહીંયા બી સ્ક્વેર એટલે માઇનસ 7, 4 ના 4, એના 2 અને સીના 3. અહીંયા માઇનસ કોઈ પણ સંખ્યા હોય પણ એનો સ્ક્વેર કરીએ એટલે પ્લસ થઈ જાય. તો 7નો સ્ક્વેર મળશે એ 49, માઇનસ 4 2 8 ને 8 3 24 મળે. તો અહીંયા 49ની અંદરમાંથી 24 આપણે બાદ કરીશું એટલે 9માંથી 4 જાય તો 5 મળે અને 4માંથી 2 જાય તો 2 મળે. એટલે ડી આપણે કેટલા મળ્યા, 25. તો ડી મળ્યા શું, તો કે ધન વાસ્તવિક સંખ્યા મળી. તો અહીંયા ડી કેવો મળ્યો, તો કે ડી ઇઝ ગ્રેટર ધેન 0 મળે. 0 કરતાં મોટી સંખ્યા છે. તો આપણે અહીં શું મળે, તો અહીંયા આ દ્વિચલ સુરેખ સમીકરણની અંદર, દ્વિઘાત સમીકરણની અંદર આના 2 આરમાં 2 ભિન્ન વાસ્તવિક બીજ મળે. તેથી આપેલ દ્વિઘાત સમીકરણના 2 ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે. તો 2 ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે તો એનું સૂત્ર છે કે એક્સ બરાબર માઇનસ બી પ્લસ અંડરરૂટ ડી અપોન 2A અને બીજું બીજ એક્સ બરાબર માઇનસ બી માઇનસ અંડરરૂટ ડી અપોન 2A. કોમન સૂત્ર આપણે કરવું હોય તો શું થાય, તો કે માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર ડી અપોન 2A, બધાની વેલ્યુ આપણે મૂકી દઈએ તો એક્સ એમના એમ માઇનસ બી, એટલે અહીંયા માઇનસ આપણે બી લીધેલા જ છે, માઇનસ 7, માઇનસ નિશાનીના છે તો માઇનસ પહેલાં નિશાનીના અને પછી કાઉન્સમાં માઇનસ 7 મૂકવાના થાય તમારે, પ્લસ અંડર ડી એટલે આપણે કેટલા મળ્યા છે, તો કે 25 મળ્યા છે. તો 25 લખી નાખીશું અપોન 2 ના 2 અને પાછા એના પણ 2. તો આ રીતે
અહીંયા પણ તમારે લખી શકો છો એક્સ બરાબર આ જ વસ્તુ લખવાની છે પણ અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે એટલે આમ જ લખશું કે માઇનસ સાત માઇનસની નિશાની માઇનસ અંડરરૂટ પચીસ છેદમાં ટુ ઇન્ટુ એના બે આ રીતે બંનેનું સાદુરૂપ પહેલાં આનું આપી દેશું તો એક્સ બરાબર માઇનસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ સાત પ્લસ પચીસનું વર્ગમૂળ કાઢીશું એટલે પાંચ મળશે તો હું પાંચ લખું છું અને છેદમાં આ બંનેનો ગુણાકાર કરીશું એટલે ચાર મળે એનું સાદુરૂપ આપીએ આપણે એક્સ બરાબર સાતને પાંચ બાર છેદમાં ચાર ભાગ ઉડાડીશું એટલે ચાર તેરીને બાર એટલે ઉપર વધ્યા ત્રણ તો આપણે એક્સ બરાબર કેટલા મળ્યા ત્રણ તો આપણે એક બીજ મળી ગયું એક્સનું એ ત્રણ મળે છે એ જ પ્રમાણે અહીંયા બીજાનું સાદુરૂપ આપીશું તો એક્સ બરાબર માઇનસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ એટલે સાત પ્લસ માઇનસ પચીસનું વર્ગમૂળ એટલે પાંચ અને છેદમાં ચાર એક્સ બરાબર સાતમાંથી આપણે પાંચ બાદ કરવાના થાય તો સાતમાંથી પાંચ બાદ કરીએ એટલે બેના છેદમાં ચાર મળે તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આ બે અને બેના ભાગ ઉડે એટલે બે બે ચાર બે બે કેન્સલ એટલે એકના છેદમાં બે તો અહીંયા આપેલ દ્વિઘાત સમીકરણના બીજ મળે છે એક્સ બરાબર ત્રણ અને એક્સ બરાબર એકના છેદમાં બે આમ આપેલ દ્વિઘાત સમીકરણ ના બીજ ત્રણ અને એક દુત્યાંશ મળે છે તો આ પદ્ધતિ છે એ એકદમ સરળમાં સરળ પદ્ધતિ છે પહેલાં તમને વિવેચક મળી જાય વિવેચક કેવો મળે છે એના આધારિત તમારે ડેલ્ટાના કેવા બીજ મળે છે એના આધારે બે ભિન્ન વાસ્તવિક બીજ મળે અહીંયા વાસ્તવિકનો મિનિંગ શું થાય પ્લસ ઓર માઇનસમાં આવે અંડરરૂટમાં આવે એટલે એક પૂર્ણાંક આવ્યા અને બીજા અપૂર્ણાંકમાં આપણે આન્સર મળે છે દાખલા નંબર બે દાખલા નંબર બેની રકમ કંઈક આવી છે કે બે એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ ચાર ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો આપેલ સમીકરણને દ્વિઘાત સમીકરણ સરખાવીએ એટલે એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો સાથે સરખાવતા અહીંયા એ બરાબર બે છે બી બરાબર એક અહીંયા કંઈ હાજરી ના હોય એટલે એકની હાજરી હોય સી બરાબર માઇનસ ચાર આપણે વિવેચક શોધીએ છીએ તો વિવેચક ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ ફોર એસી તો બી સ્ક્વેર એટલે એકનો સ્ક્વેર માઇનસ ચાર એ એટલે બે અને સી એટલે માઇનસ ચાર એકનો સ્ક્વેર એટલે એક માઇનસ ચાર અને બેનો ગુણાકાર કરીએ એટલે ચાર દુને આઠ અને આઠ ચાર બત્રીસ આ માઇનસ અને આ માઇનસ બંને થઈને પ્લસ થશે એટલે પ્લસ બત્રીસ ચાર બે આઠ અને આઠ ચોખ્ખું બત્રીસ અહીંયા એક અને બત્રીસનો સરવાળો થશે એટલે તેત્રીસ મળે તો ડી બરાબર તેત્રીસ મળે તો ડી ઇઝ ગ્રેટર ધેન ઝીરો તેથી આપેલ દ્વિઘાત સમીકરણના બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે છે અહીંયા તમારે વાસ્તવિકની બદલીમાં કેપિટલ આર લખી નાખો તો પણ ચાલે કે બે ભિન્ન કેપિટલ આરમાં ઉકેલ મળે છે બે ભિન્ન ઉકેલ મળે તો આપણે એના ઉકેલ મેળવીએ કે તેથી એક્સ એક બીજ છે માઇનસ બી માઇનસ અંડરરૂટ ડી અપોન ટુ એ અને બીજું બીજ છે કે એક્સ બરાબર માઇનસ બી પ્લસ અંડરરૂટ ડી અપોન ટુ એ વેલ્યુ મૂકી દઈએ આપણે તો કે એક્સ બરાબર માઇનસ એ નિયમના છે અને બી છે એ માઇનસના એક છે માઇનસ નિયમના એક છે અને પ્લસમાં છે એટલે એક માઇનસ અંડરરૂટ ડી એટલે ડીની વેલ્યુ આપણે તેત્રીસ મળેલી છે એ લખી નાખશું
छेद में बे एज प्रमाण अँ लखीशू कि माइनस नियमना बी एक छे एटले एक प्लस अंडरवुड डी एटले तेत्रीस छेद में बेना बे अने ए छे ए बे आपेला छे एटले अहीं आपणे टू ए लखता भूलाई गयुं तो एटले अहीं आपणे बे लखी नाखशुं। सादरूप आपे छे एटले उपला स्टेप में तो कोई फेरफार थतो छे नहीं, नीचला स्टेप में बे गुण्या बे चार मळे एटले एक्स बराबर माइनस वन माइनस अंडरवुड तेत्रीस छेद में चार अने बीजू स्टेप मळे छे आपणे एक्स बराबर माइनस एक प्लस अंडरवुड तेत्रीस छेद में बे अने बे चार। तो अहीं आपणे एक्सना बे उकेल आ एक अने आ बे उकेल मळे छे। आम डिटेल सुरेख समीकरण डिटेल समीकरणना बीज एक्स बराबर माइनस वन प्लस अंडरवुड तेत्रीस बाय फोर अने एक्स बराबर माइनस वन प्लस अंडरवुड तेत्रीस बाय फोर मळे छे। दाखला नंबर त्रण नी रकम कई कही है कि चार एक्स स्क्वेर प्लस चार अंडरवुड थ्री इंटू एक्स प्लस त्रण बराबर जीरो। हम अँ आने पर आप द्विघात समीकरण कम्पेर करीशू एटले एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी इज इक्वल टू जीरो साथ सरखावता एटले आपणे ए मळे छे चार ए बराबर चार बी बराबर चार वर्गमूल में त्रण अने सी बराबर प्लस त्रण। विवेचक शोधीशू पहेला बराबर डी बराबर बी स्क्वेर माइनस फोर ए सी। बी स्क्वेर आपणे मळ्या छे चार वर्गमूळनी अंदर त्रण नो स्क्वेर माइनस चार ना चार एम ने ए आपणे शू मळ्या छे तो कि ए आपणे चार मळेला छे एटले चार लखीशू अने सी त्रण छे। हवे अहींया वर्ग करवानो थाय तो चार नो वर्ग करीए एटले चौके चौके सोळ अने वर्गमूल त्रण छे वर्गमूल त्रण अने एनो गुणिया वर्गमूल त्रण करीए तो आपणे शू मळे तो कि वर्गमूळनी अंदर नौ मळे। आनुं वर्गमूल काढवा जाए एटले त्रण એટલે આપણે આ બધી માથાકૂટમાં ન પડવું હોય તો જેનું વર્ગમૂળ કરવાનું હોય એની ઉપરની જે અંડરરૂટની નિશાની છે એ કાઢી નાખવાની એટલે ખાલી ત્રણ રહે એટલે ચોકે ચોકે ચારનો વર્ગ કરવાનો ચોકે ચોકે સોળ સોળ ગુણ્યા ત્રણ એટલે ઉડતાલીસ સોળ તરીને ઉડતાલીસ થાય માઇનસ અહીંયા પણ એ જ પ્રકારે પ્રોસેસ છે ચોકે ચોકે સોળ અને સોળ તરીને ઉડતાલીસ એટલે માઇનસ ઉડતાલીસ તો ઉડતાલીસમાંથી આપણે ઉડતાલીસ છે એ બાદ થઈ જાય છે તો ઝીરો મળે। तो आप डी के मैडा तो कि डी है ये जीरो मे डी जीरो मे तेरे आर में के बीज मे तो कि बे सामन बीज मे आपेल द्विघात समीकरण बे सामन वास्तविक बीज मळे एटले एनुं सूत्र छे ए तमे सामान्य सूत्र वापरवुं होय तो पण वापरी शको छो अने डी वाळुं सूत्र वापरवुं होय तोय वापरी शको छो। एटले आपणे पहेला डी वाळुं सूत्र राखी अने करावुं छुं तमने के एक्स बराबर माइनस बी प्लस अंडरवुड डी अपॉन टू ए। हवे अहींया डी छे ए तो आपणो जीरो छे तो एने लखो के न लखो कंई फरक न पड़े एटले एनुं मेन सूत्र आवुं छे के एक्स बराबर माइनस बी अपॉन टू ए। आ जीरो थी जाए तो जीरो ने प्लस करो कि माइनस करो कहीं फेर पड़े नहीं एट एक्स बराबर माइनस बी अपॉन टू ए। आंदर आप वेल्यू मूकीशू एक्स बराबर माइनस ना नियम ना माइनस और बी आपने आपेला है चार वर्गमूल में त्रण तो ये मूकीशू चार वर्गमूल में त्रण छेद में बेना बे अने ए ए शू तो कि ए है ये अपनी पास चार है तो ये अपने चार मूकी देशों एक्स बराबर अँ चार आ चार उड़ी जाए तो आपने उड़ाड़ी देशों एले माइनस वर्गमूल में त्रण छेद में बे मे तो अँ एक्स वेल्यू के मिली है तो माइनस वर्गमूल में त्रणना छेद में त्रण अपने शूँ लखेलू कि आपेल द्विघात समीकरण बे सामन वास्तविक बीज मे तो अँ बीजा गणतरी करवी हो तो गणतरी कर बताई सको अथवा तो
द्विघात समीकरण ना बीज माइनस वर्गमूल में त्रण ना छेद में बे माइनस वर्गमूल में त्रण छेद में बे मळे छे। अहीं तमे आ रीते डेल्टानुं सूत्र वापरी अने सीधे सीधे आ सूत्र वापरीने पण करी शको छो। दाखला नंबर चार, दाखला नंबर चार नी रकम आवी छे के बे एक्स नो स्क्वेर प्लस एक्स प्लस फोर इज इक्वल टू जीरो। तो आपेल समीकरण आपणे द्विघात समीकरणना स्वरूप वारे ચકાસશું એટલે એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો સાથે સરખાવતા એટલે આપણે એ છે એ બે મળશે, બી બરાબર અહીંયા એકની હાજરી હોય એક હાજર છે એટલે સી બરાબર ચાર। વિવેચક શોધીશું, વિવેચક એટલે ડી, ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ ફોર એ સી। તો બી એટલે એક, નો સ્ક્વેર માઇનસ ચાર એમના એમ, એ એટલે બે અને સી એટલે ચાર। એકનો વર્ગ કરીશ એટલે મને શું મળે એક, માઇનસ ચાર દુ આઠ ને આઠ ચોકને બત્રીસ મળે। હવે બત્રીસમાંથી આપણે એક કાઢીએ તો કેવા મળે, તો કે માઇનસ બત્રીસ થાય। તો અહીંયા ડી કેવો મળ્યો, તો કે ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બત્રીસ। અહીંયા ડીની વેલ્યુ છે એ માઇનસમાં મળેલી છે તો આપણે ડી છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ નહીં, તેથી લખી શકીએ કે તેથી આપેલ દ્વિઘાત સમીકરણના બીજ મળે નહીં। અહીંયા આપણે દાખલા ચાર છે એ વિવેચકની રીત આધારિત દાખલા પૂર્ણ કર્યા, તો આજના કરેલા દાખલા છે એ ચારે ચાર દાખલા છે એ મને આશા છે કે તમે વ્યવસ્થિત સમજી શક્યા હશો અને પ્રેક્ટિસ કરજો એટલે આવડી જશે। આભાર।